નમસ્કાર. પર્યુષણ પર્વના આ પાવન દિવસોમાં હું આપ સૌને સાદર પ્રણામ કરું છું અને આ દિવસોમાં આપણે અતિ આનંદમય રહીએ તેવી શુભેચ્છાઓ પાઠવું છું. મને ખ્યાલ છે કે આ દિવસોમાં એક બહુ મહત્વનું કામ હોય તો તે ચિંતન અને મનન કરવાનું છે, અને ચિંતન અને મનન એ પણ ખાસ કરીને જેનાથી આપણે વર્ષભેર દૂર રહેતા હોઈએ છીએ એ આપણા આરાધ્ય અને આપણા આરાધ્યના જીવન વિશેની વાત હોય છે. પર્યુષણ ચિંતન એવી આ શ્રેણીમાં હું આજે આપની સાથે એક બહુ મહત્વના મુદ્દા વિશે વાત કરવાનો છું. મહત્વનો એટલા માટે નહીં કે હું વાત કરું છું, પણ મહત્વનો એટલા માટે કે મારે વાત જે આપની સાથે કરવી છે તે મને એટલે કે દરેક સ્વર સેલ્ફને લાગુ પડે છે. મિત્રો, આપણે દૈનંદિનની અંદર અન્ય માટે ઘણું જીવીએ છીએ, આપણે આપણા માટે પણ જરૂરી જીવતા હોઈએ છીએ, પણ આપણા સ્વ માટે આપણા આત્મ માટે જીવવાનું ચૂકી જવાતું હોય છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે આત્મજ્ઞાન એટલે આત્મબળ એવા વિષય પર. હું કોઈ પણ વાતની પૂર્વભૂમિકા બાંધું એ પહેલાં જૈન શબ્દના એક અર્થમાંથી હું આપને આત્મ તરફ લઈ જવા માગું છું. જૈન શબ્દની એક વ્યાખ્યા છે જીતનારો. જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. આવો સામાન્ય અર્થ આપણે કરીએ છીએ. વિચારવાનું એ છે કે એનો ગૂઢ અર્થ એવો છે કે જે પોતાની હસ્તીને, સ્વતંત્ર હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર મારો સંયમ, મારી ઇન્દ્રિયો ઉપર મારો સંયમ, મારા વ્યવહાર ઉપર મારો સંયમ, એ ખરેખર જૈન છે. બીજા શબ્દોમાં કહું તો મારું આત્મબળ, એના ઉપર મારો વિજય હોય તો હકીકતમાં એ જીતનારો જૈન છે. મને ને તમને ખ્યાલ છે કે ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ એમ કહે છે કે પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે, કોઈ વળી એવું કહ્યું કે તો કુદરતનો એક કાનૂન છે. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે કર્તવ્ય, આચાર સંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો આની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો. ઉપનિષદ આ બધાની સાથે જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે. ઉપનિષદનું વાક્ય હું અને તમે સારી રીતે જાણીએ છીએ, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. સત્ય તો એક જ છે, જોવાના આપણા બધાના દૃષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દૃષ્ટિ બદલાય તેથી સત્ય બદલાતું નથી. અને આપણને ખ્યાલ છે કે આપણો ભારત દેશ જે 75 વર્ષ સ્વતંત્રતાના ઉજવી રહ્યો છે એ દેશ ભારત અનેક દૃષ્ટિકોણ ધરાવતી અનેક ધર્મ પરંપરાઓનો દેશ છે. એમાંની એક જૈન ધર્મ પરંપરા એ અનેક પરંપરાઓની એક મહેક લઈને આવે છે. જૈન પરંપરાને આપણે બે જ વાતમાં વણી લેવી હોય તો શું વણી લઈએ? ધર્મ દર્શન અને ધર્મ જીવન, એ બંનેનો સરવાળો કરો એટલે જૈન પરંપરા મારી સામે આવે. ધર્મ દર્શનને સીમિત કરું તો બહુ જ સિદ્ધિને સાદી વાત, અનેકાંતની ઉદાર દૃષ્ટિ એ હકીકતમાં ધર્મ દર્શન, અને આંતરબાહ્ય શુદ્ધિનો દૃઢ આગ્રહ એ ધર્મ જીવન. હવે આપ ફરી એકવાર વિચારો કે અંતરવાહ્ય શુદ્ધિની જે વાત આવી એ શેની વાત છે? આત્મજ્ઞાનની વાત છે, આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. આપ સૌ જેનાથી ખૂબ પરિચિત છો તે શ્રમણ સુત્તમ. હકીકતમાં શ્રમણ સુત્તમ જેને કહેવાયું, જેમાં 756 ગાથાઓ છે, ગીતામાં 700 શ્લોક છે અને શ્રમણ સુત્તમમાં 756 ગાથાઓ છે, જેને આપણે સૌ એક આધારભૂત જૈન ગ્રંથ તરીકે સ્વીકારીએ છીએ, જેની પ્રસ્તાવના એકદમ ઓલિયા ફકીર સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ શ્રમણ સુત્તમના
ચાર સૂત્રો આપણે માત્ર પસંદ કરીએ તો એ ચાર સૂત્રમાં આત્મબળ અથવા આત્મજ્ઞાન શબ્દ સ્પષ્ટ થાય છે. એમનો પહેલો ખંડ છે એમાંથી સંયમની વાત લઈએ, બીજા ખંડમાંથી તપની વાત લઈએ, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની વાત લઈએ અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ. તો આ ચારનો સમન્વય, ચારનો સરવાળો એ મને આત્મજ્ઞાન તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો? આજ તો માર્ગ હતો, સંયમનો માર્ગ હતો, તપનો માર્ગ હતો, સૃષ્ટિ સાથેના પ્રેમનો માર્ગ હતો અને સમન્વયનો માર્ગ હતો. આમ મારે કહેવું હોય તો હું એટલું ટૂંકમાં સીમિત કરી શકું કે આત્મબળ કેવી રીતે વધે જો હું સંયમિત હોઉં તો, આત્મબળ કેવી રીતે વધે જો હું તપ સતત, તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના, એક અગ્ર ઉપર ધ્યાન આપીને કરવાની વાત એ તપ છે. જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં, એમાં માણસ જ આવે એવું જરૂરી નહીં, એમાં પશુ પંખી સૌ આવે, એ સૃષ્ટિ સમસ્ત સાથેનો પ્રેમ કરતો હોઉં તો હું આત્મબળ પ્રાપ્ત કરું છું. અને જો આ સમગ્ર પદાર્થ, જળ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સમન્વય એ મારું આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે. મિત્રો, વેદાંત વિચાર જરા જુદી વાત કરે છે પણ બહુ જ સ્પષ્ટ વાત કરે છે. વેદાંત વિચારની વાત હું એટલા માટે લઈ આવ્યો છું કે આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન આવા બે શબ્દો આપણે ત્યાં વારંવાર ઉપયોગમાં લેવાતા હોય છે. સમજવાનો વિષય એ છે કે ખરેખર બ્રહ્મ જ્ઞાન એ જ આત્મજ્ઞાન છે. તો પ્રશ્ન થાય કે ભાઈ બંનેને જુદા કેમ રાખ્યા છે, જરા સમજી લઈએ. એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જ એ પ્રાપ્ત કરવાનું મન થાય એને આત્મજ્ઞાન કહેવાય છે. અને જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈ પણ જાણવાનું બાકી ન રહે તેને આત્મજ્ઞાન કહે છે. તુલસીદાસજી એક સુંદર ઉક્તિમાં કહે છે, તુલસી પીછલે પાય સો હરિ ચર્ચા ન સોહાય, જૈસે જ્વર કે અંશ સે ભૂખ વિદા હોઈ જાય. આપણને ખબર છે કે જરાક શરીર તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં સુધી આપણી અંદર આજુબાજુના અનેક ઇન્દ્રિયોના આકર્ષણો હશે, જ્યાં સુધી આપણી અંદર અહમભાવ ભરચક હશે, ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેની આપણી અભિપ્સા જાગશે નહીં. કારણ કે પેલો તાવ છે, જ્વર છે, અને એ જ્વર એવો છે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને એ ભાંગી નાખે છે એમ કહેવાય છે. અને પક્ષીવિદો એ સાબિત પણ કર્યું છે કે વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જ્યારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય, એટલા માટે કાગડાની ચાંચમાં ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે અને એ સમયે કાગડો આંબામાં ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ પણ એ જ થયો, આપણને જ્યારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું? કારણ કે તમારી ચાંચમાં હજી રોગ છે. આપણી ચાંચ એટલે આપણું જીવન, મેં હમણાં કહ્યું તે આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી. આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત મારો અહમ પોષવા જોઈએ છીએ, એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. બાકી બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાન ચો તરફ છે, કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી. બહુ જાણીતી વાત દેવર્ષિ નારદની છે. આપણને ખ્યાલ છે કે દેવર્ષિ નારદ જેને કહ્યા એને તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં મોકલવામાં આવ્યા, પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે, જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેદ છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી સુખદેવજી પાસે આવે છે
અને સુખદેવજીને કહે છે કે ભાઈ મને તમે આત્મજ્ઞાન આપો. સુખદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો. અને મિત્રો, નારદજીએ તો આ આખી યાદી આપવા લાગી, મને ભાગવતનું જ્ઞાન છે, મને ઉપનિષદોનું જ્ઞાન છે, મને વેદોનું જ્ઞાન છે, હું આ ત્રય જાણું છું, અષ્ટત્રય જાણું છું, એમ યાદી આપવા માંડી. અને આ યાદી પૂરી થઈ કે તરત સુખદેવજી બોલ્યા કે યાદ રાખવા જેવું એ છે કે જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અંદરનો અહમ નાશ નહીં પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઈ જઈ નહીં શકું. જો નારદજીને પણ આવો જવાબ સુખદેવજી તરફ મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એટલે અફસોસ કરવા જેવું નથી. પણ એમ કહેવાય છે કે જાગ્યા ત્યારથી સવાર, અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ સુખદેવજી આપ્યો અને સુખદેવજી પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બરાબર બધું જ ભૂલી જવા લાગ્યા, એમ આપણે પણ હું શું છું તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથ વેગું રહેશે. કહેવાય છે કે ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત. ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત, વેદ પુરાણો પાર ન પામ્યા તે છે બ્રહ્મ અનંત. અનંત બ્રહ્મ છે એટલે એનું અનંત બ્રહ્મ જ્ઞાન છે, અને એ અનંત બ્રહ્મ જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરીએ તો આત્મજ્ઞાન તરફ જઈ શકાય. નાનકડી એક સાદી વાત, એક શબ્દમાં મારે જો આત્મજ્ઞાનને સ્પષ્ટ કરવું હોય અને બ્રહ્મ જ્ઞાનથી એને જુદું પાડવું હોય તો હું બે નાના પ્રશ્નો આપની સમક્ષ મૂકું. એમ કહેવાય છે, શાસ્ત્રોએ એના આધારો આપ્યા છે કે જ્યારે આપણે હું કોણ છું, હું શું છું એની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું, અહીં શા માટે આવ્યો છું, મારે શું કરવાનું છે, મારી પાસેથી અપેક્ષિત શું છે, અહીંથી જાઉં પછી ક્યાં મળી રહેવાનો છું, આ બધું જ્ઞાન હું અંગેનું જ્ઞાન, પણ હું કોણ છું, હું એમ આય, એ જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ તે કોણ છે આપણો બીજો પ્રશ્ન. સ્પિરિચ્યુઅલ સિકર્સના બે પ્રશ્નો છે, હું કોણ છું, બીજો પ્રશ્ન છે તે કોણ છે, એ તમારું બ્રહ્મ જ્ઞાન છે. કારણ કે તે કોણ છે એમ પૂછો છો ત્યારે તમે શોધવા નીકળો છો, જેમ હું કોણ છું માં અંદર યાત્રા ચાલી એમ તે કોણ છે માં પણ અંદરની યાત્રા એ ચાલશે કે આ બધું કરનારો કોણ, હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ, તે કોણ છે જે આ બધું કરે છે. આવો જ્યારે જવાબ મળે ત્યારે એને બ્રહ્મ જ્ઞાન કહેવાય છે. એ પણ યાદ રાખવા જેવું છે મિત્રો, અને જરા મનમાં બરાબર ઊંડું ઉતારી લેવા જેવું છે કે હકીકતમાં હું કોણ છું ની યાત્રા શરૂ થાય અને તે કોણની યાત્રા શરૂ થાય અને બે યાત્રા જ્યાં મળે એ પળ એ હકીકતમાં શૂન્યત્વની પળ છે. એમ કહેવાય છે કે આ બે યાત્રા ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બનીને આગળ ચાલે છે, ત્યાં જવાબ મળે છે. હું પણ નથી, તે કે તું પણ નથી, તત્વમસી છે, તું જ તેજ છે. એટલે કે તું જ તેજ છે, પેલો નથી, આ નથી, પણ બંને એક છે, એ તત્વમસીનો જવાબ આપણને આ બંને યાત્રામાંથી મળી રહે છે. એવો ભાવ કરવામાં આવે એને આત્મભાવ કહેવાય. જ્યારે આત્માનો અનુભવ થઈ જાય છે ત્યારે તે આત્મભાવ સતત સતત ટકી રહે છે, પળે પળે ટકી રહેશે. આના માટે શું કરવું જોઈએ, નાનકડી ટીપ આપું. સતત એ યાદ રાખવું પડે કે આ દેહ છે, દેહ તે હું નથી. તમે જ્યારે ખાઓ છો, તમે જ્યારે સુવો છો, તમે જ્યારે ચાલો છો, તમે જ્યારે બોલો છો,
કોઈની સાથે કોઈ વ્યવહાર કરો છો ત્યારે અંદર નામ સ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે, આ હું જે કરી રહ્યો છું તે બહાર કોઈ કરી રહ્યું છે, મારો આત્મભાવ અકબંધ છે. જ્યારે આત્મભાવ દેહમાં ઉમેરાઈ જશે ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગશે કે એ પોતે કશું નથી એવો એને અનુભવ થશે. એ જ રીતે અનુભવ દ્વારા તમે આત્માને જાણવા લાગો ત્યારે તમને આત્માનું જ્ઞાન થાય. અનુભવ દ્વારા એટલે હમણાં જે મેં વાત કરી એ શાબ્દિક વાત છે, પણ હું ક્રિયા કરું, હું કાર્ય કરું, રોજબરોજના કામ કરતો જાઉં અને એ સમયે મને થતા અનુભવમાં હું યાદ રાખું કે હું નથી કરતો, આમાં મારો હુંભાવ નહીં આવવો જોઈએ. એ જો સતત યાદ રહેશે તો અનુભવ દ્વારા આત્માને જાણ્યો ગણાશે અને એને સાચું આત્મજ્ઞાન કહેવાશે. આત્મ સાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવું એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. તમે નોંધપોથીમાં 100 વખત લખો તેથી એ પર્યાપ્ત નથી. તમે હોમવર્કમાં જેમ બાળકને આપે એમ કદાચ મૌખિક પાઠ કરો તો એ પર્યાપ્ત નથી. તમે પૂજન વિધિમાં બેસો ત્યારે તમે યાદ રાખો અને ઉઠો ત્યારે ભૂલી જાઓ તો એ તો નહીં ચાલે. એટલા માટે કહ્યું છે કે તમે જે કરો છો એને અનુભવમાં મૂકો અને અનુભવમાં મૂકતા દરમિયાન જે તમને પ્રાપ્ત થાય છે એ તમારું આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન જે છે એ આત્મભાવમાંથી આવે એવું આપણે હમણાં કહ્યું. પોતે આત્મા છે એને જો આત્મજ્ઞાન ગણવાનું હોય તો પોતે શબ્દ મરી મીઠવો જોઈએ, પોતે શબ્દ ગૌણ બની જવો જોઈએ. તમે આના માટે શું કરી શકો? કેટલીક વાત વિચારીએ, કારણ કે પર્યુષણ પર્વ આપણને હવેના પર્યુષણ સુધી કશું કરતા રહેવાનું અનુભવ ભાતું બંધાવે છે. વધુને વધુ અનુભવ કરો, વધુને વધુ વાંચન કરો, વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરો, વધુમાં વધુ સારા માણસો સાથે સત્સંગ કરો, વધુમાં વધુ જગ્યાઓ, નવી નવી જગ્યાઓ ઉપર જાઓ, ત્યાં જઈને મૌન રહો, શાંત બેઠા રહો, ખળખળ વહેતી નદીની સામે પલાઠી મારીને બેસી જાઓ અને એનું વહેવાનું અંદર ઉતરવા દો. અંદર ઉતરશે જેવું કશું સાંભળવું, ગ્રહણ કરવું, વહેવું, સમજવું એ અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી રહી છે, એની પાસે એક દેહ તરીકે હું ક્યાં કઈ છું. ત્યારે પેલો આત્માભાવ બરાબર આગળ આવી જશે. આત્માને લગતું જ્ઞાન પ્રાપ્ત કરવું એટલો જ અર્થ કરીને આપણે અટકી ન જઈ શકીએ, પણ એ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત કરો એ હકીકતમાં સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. તમે ક્રિયાકાંડ કરો છો તે અધ્યાત્મ નથી, બરાબર યાદ રાખીએ. તમે રોજ જે કરવા જાઓ છો એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. અધ્યાત્મ એટલે હું કશું ન કરું છતાં પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ હકીકતમાં મારું અધ્યાત્મ છે. આદિ શંકરાચાર્ય જે તો એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું કે દૃશ્ય અને દૃષ્ટા હંમેશા અલગ અલગ હોય, એટલે કે દૃશ્ય સામેનું અને હું એને જોનારું બે અલગ અલગ છે. જે જોનાર છે તે દ્રશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક કે અલગ છે. હું પેલા દ્રશ્યથી જુદો છું, નદી વહે છે તે દૃશ્ય છે, જોઉં છું તે હું છું. હવે જુઓ, આ તર્ક મુજબ આપણે બીજા અનેક દૃશ્યોની જેમ આપણા શરીરને પણ જોવાનું છે. જેમ બહાર નદીને જોઉં છું એમ મારા શરીરને જોવાનું છે. હું થાળીમાંથી કોળીઓ ભરીને મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા એક ત્રીજા પુરુષ એક વચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉચકાણો છે અને એણે કોળીઓ મોઢામાં મૂક્યો છે. આવું થશે ત્યારે જ દૃશ્ય અને દૃષ્ટા એ બંને એક થઈ જશે, અને એ બંને એક થઈ જાય એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી પોણી છે. સતત આવું તમને આત્મજ્ઞાન થતું રહે
તો તમે કાયમ આત્મભાવમાં રહેવાના છો. મિત્રો, એક સમજવા જેવું છે કે આપણે આ શબ્દ વારંવાર બોલીએ છીએ કે આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે, તમને કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે? કારણ તમે હું કરતા ભાવ આવતો નથી. આઈ એમ નોટ ધ ડુઅર, હું કરનારો. કોઈ એવી વ્યક્તિ છે, કોઈ એવું પરમ તત્વ છે કે જે સૃષ્ટિમાં પરમાત્મા છે, એનો અંશ મારામાં આત્મા રૂપે છે, એ બધું મારી પાસે કરાવી રહેલ છું. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે મેં આમ કરી નાખ્યું, હું આજે આવવાનો છું, હું તમને પૈસા આપીશ. આવા શબ્દો, આવા વાક્યો નહીં બોલવા, પણ વાક્યો પણ ફેરવીને બોલતા થઈ જવું. સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ. આવું થોડુંક પ્રેક્ટિસ કરવામાં આવશે ને તો પણ આપણામાં એ ભાવ ઉતરતો રહેશે. મારા દ્વારા હું વાયા મીડિયા છું, હું નિમિત્ત માત્ર છું, એ બરાબર ભાવ આવવો એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસું મોટું છે, કારણ કે હું જાણી શકું એમાં જો મને આટલી તકલીફ પડે તો તે કોણ છે એ જાણવું તો અતિ તકલીફવાળું છે. એક સુંદર મજાની કથા પ્રચલિત છે, જાણીને આપણને આનંદ થાય એવી કથા છે. એક કૂવાની અંદર દેડકો અને દેડકાના નાના નાના બચ્ચાઓ રહેતા હતા અને એમાંથી ગામના લોકો પાણી ભરી જતા હતા. કોઈ પનિયારીએ અંદર ઘડો નાખ્યો હશે અને ઘડાની અંદર એક દેડકાનું બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જે ઉઠલવાનું એટલે બહાર ઊભું હતું, કૂદકા મારવા લાગ્યું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઊભો હતો અને બળદનું પેટ એકદમ ફૂલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે, પણ એને કંઈ સમજાણું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતાં કરતાં ફરી વખત એનો પગ લપસ્યો અને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની માને મળ્યું અને માને કહ્યું, માં, હું આજે આવી રીતે બહાર ગયો હતો તો એક બળદ મળ્યો. અચ્છા, બળદ મળ્યો? હવે બળદ એટલે શું હતો કોઈને ખબર નથી, પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ છે ને એ પાછો કોમન છે, બળદને પણ છે, આપણામાં છે અને દેડકીમાં દેડકામાંય છે. એટલે એની માએ કીધું કે કેવડું પેટ હતું, તો કે માં, ગજબ મોટું પેટ હતું. એટલે દેડકાની માએ બાળકને રાજી કરવા માટે પોતાનું પેટ ફૂલાવ્યું. ફૂલાવીને કે આવડું હતું, તો કે ના, આનાથી મોટું હતું. વધુ ફૂલાવ્યું, આવડું હતું, તો કે ના, આનાથી મોટું હતું. એનાથી વધુ ફૂલાવ્યું, તો કે ના, આનાથી તો ક્યાંય મોટું હતું. અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું, અને એટલું પેટ ફૂલાવ્યું, પણ પેલું બાળક જોવે એ પહેલાં એનું પેટ ફાટી ગયું. આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફૂલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ એવડો મોટો છે કે નાનો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી, પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું પણ સર્જન કરે છે, નાનકડી કીડીને પણ એ સર્જન કરે છે, અને બહુ મોટા હાથીનું સર્જન પણ એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની માં જેવી ન થાય. ઘણીવાર આપણે દેખાડાને કારણે ધર્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણા ગાતા હોઈએ છીએ. હું તો આટલા સ્તોત્ર કરું છું, આટલા કલાકો પૂજામાં ગાળું છું. આવું જે માણસ બોલે એને હજી આત્મજ્ઞાનને ઘણી વાર છે એમ આપણે સમજી લેવું. જેને આત્મજ્ઞાન થઈ ગયું તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. એટલા માટે તો એમ કહેવાય છે અને એ શાસ્ત્રમાં વાક્ય છે કે બ્રહ્મનું સ્વરૂપ કેવું, આપણે ત્યાં ઉક્તિ બહુ જ પ્રચલિત છે, અણુ ઋણ્યાન મહતો મહિયાન. એટલે કે અણુ કરતાં પણ સૂક્ષ્મ છે અને મહાન, બહુ મોટું જે હોય એનાથી પણ એ મોટું છે. તો જ્યાં સુધી આપણને આ સૂક્ષ્મતમ એટલે કે અણુ અને મહત્તમ એટલે કે મોટાથી પણ મોટું છે એ બ્રહ્મનું જ્ઞાન જો તમારે પ્રાપ્ત કરવું હોય તો પહેલાં તમારે તમારા આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે. કેમ પહોંચી શકાય એની વાત આપણને ખરેખર જાણવામાં રસ પડે
થોડીક શાસ્ત્રોક્ત વાત કરતાં કરતાં હું તમારી સાથે જીવનના કેટલાક પ્રસંગો પણ શેર કરવાનો છું. એમ કહેવાય છે કે એક વેપારી ટ્રેનમાં બેઠો હતો અને ટ્રેન જરાક ઊભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને ભિખારીએ કહ્યું કે શેઠ મને 5-25 કંઈક આપો, ભૂખ્યો છું વગેરે વગેરે. એટલે વેપારીએ એને કહ્યું કે મારી પાસે તને કંઈ આપવાનું છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ અને એ જ વેપારી ફરીવાર એકબીજાની સામે આવ્યા, એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડો વધુ વિચાર કરીને કીધું કે તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં, તો તને સામે કોઈ આપશે ક્યાંથી? હવે ગાડી તો ચાલી ગઈ, પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એને કંઈ આપ્યું નહીં, પણ એને વાત તો સાચી કરી હો, તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું, હું પોતે જ ભિખારી છું, કોક પાસે માગીને પેટ ભરું છું. એ વિચાર કરતો તો એ જ સમયે અસ્તિત્વએ એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ દોરી દીધું. એમને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જેમની પાસે માગું જે મને આપે એને સામે ફૂલ આપું, એને ફૂલ આપીશ તો રાજી થશે. શરૂઆત કરી એણે ધીમે ધીમે કરતાં માગે અને જેવો કોઈ 5 રૂપિયા કે એવું મૂકે એટલે સામે એક ફૂલ આપે, નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જાય કે વાહ, ભિખારી ઉઠીને કશું કાપે છે. ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. થોડો સમય વીત્યો હશે ત્યાં ફરી એકવાર પહેલા શેઠ એ જ ગાડીમાંથી નીકળ્યા અને ત્યાં ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને પેલાને કહ્યું કે સાહેબ 5-10 રૂપિયા આપો, જો હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈ આપે. એટલે પેલો વેપારી શેઠ ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ સમયે વાણિયો શેઠ હતો, સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે એને સરસ મજાની સલાહ આપી અને એને કહ્યું કે હવે તું કંઈ ભિખારી નથી, તું તો વેપારી છો. ફરીવાર ટ્રેન ઉપડી ગઈ. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે આમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો ત્યારે મને કંઈક પ્રાપ્ત થયું, બીજી વખત પણ એણે આપણને એક વાત કરી છે કે તું હવે કંઈ ભિખારી નથી વેપારી છો. અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં ફેરવી નાખીને એનું નાનકડું એવું આટલું માંડ્યું. પહેલાં 12 બેસીને વાત કરતો હતો ને વેચતો હતો, લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા માંડ્યા અને માગ્યા વગર પૈસા આપવા માંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી શોપ થઈ ગઈ. થોડા વખત પછી એ એટલો બધો સક્ષમ બન્યો કે એક ટ્રેનમાં અંદર 2 જણા એક સરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા. અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું, મને ઓળખ્યો? તો કે ના. તો કે આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ, અને બીજી વખત આપે મને એવું કહ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી વેપારી છો, એમાંથી હું આ પ્રાપ્ત થયું છે. આપણે ત્યાં સૂત્ર બોલાય છે, સોહમ શિવોહમ સહમ શિવ અહમ, હું એ જ શિવ છે. આત્મજ્ઞાન મેળવવાના કેટલાક સરળ રસ્તાઓની હું ચર્ચા કરી ગયો. કોઈ એમ પૂછે કે આનો કોઈ શાસ્ત્રોક્ત નિર્દેશ છે? હા છે, બહુ સ્પષ્ટ છે. જૈન દર્શનમાં પણ છે અને હિન્દુ શાસ્ત્રોમાં પણ છે. પણ હું એક જાણીતી વાત જે હિન્દુ ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ વાત રજૂ કરું છું, જેના દ્વારા કળિયુગની અંદર આ વાત ઉપરથી એવી સાર રૂપ કહાની બહાર આવે છે કે કળિયુગ દરમિયાન પણ તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકો એવા 5 ઉપાયો આ કહાની આપણને કહે છે. આપણને ખ્યાલ છે નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતા દ્વારા યમરાજને 5 એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ નચિકેતાવાળી વાત શું છે એ જરા આપણે જાણીએ તો ખ્યાલ આવશે કે એકવાર
શ્રવચ નામના ઋષિના પુત્ર નચિકેતાએ યમરાજને મનુષ્ય જન્મ અને મૃત્યુ અંગે પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ આપવાની યમરાજને બિલકુલ ઈચ્છા ન હોવા છતાં યમરાજે એના જવાબ આપવા પડ્યા. આ સત્ય ઘટના અનેક જગ્યાએ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી છે. વાત શું બની? ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો બહુ મોટો યજ્ઞ કર્યો. આ વિશ્વદીપ યજ્ઞની એક ખાસિયત એ હોય છે કે જે કોઈ વ્યક્તિ કરે એણે પોતાની બધી જ વસ્તુઓનું દાન કરી દેવાનું હોય છે. સમર્પણ યજ્ઞ કહેવાય છે, સમર્પિત કરવાનું, મારો ભાવ રાખ્યા વગરનું. ઋષિએ પોતાને ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે નચિકેતા ત્યાં બેઠો હતો અને એણે જોયું કે મારા પિતાશ્રી ગાયોનું દાન તો કરી રહ્યા છે, પણ સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર, અસ્વસ્થ, પીડિત ગાયોનું દાન કરી રહ્યા છે. નચિકેતાને થોડું વિચિત્ર લાગ્યું અને એને આ વાત ગમી નહીં. એને મનમાં ખ્યાલ આવી ગયો કે મારા પિતાજીનો મોહ હજી ગયો નથી એટલે એ આવું કરે છે. એટલે એમણે એક બહુ મોટો ધડાકો કર્યો. એમણે ઋષિ પાસે જઈને પૂછ્યું કે આ યજ્ઞમાં તો તમારે બધાનું દાન કરવાનું હોય ને? તો કે હા બેટા. કેમ? તો કે તમે તમારા પુત્રનું દાન કોને કરશો? હવે આવો પ્રશ્ન અચાનક આવ્યો એટલે શ્રવચ ઋષિ એકદમ સંકોચાઈ ગયા અને થોડો ગુસ્સો ચડ્યો. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું. તમારા પુત્રનું દાન તમે કોને કરશો? પિતાજી બોલો ને, તમે કોને કરશો? આ વાતથી પહેલા ઋષિ ક્રોધે ભરાયા અને પિતાએ એમ કહી દીધું, હું તારું દાન યમરાજને આપું છું, જા બસ. હવે પિતાએ તો ક્રોધમાં વાત કરેલી, કોઈ પુત્રનું દાન યમરાજાને એટલે કે મૃત્યુને થોડું આપે, પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને શરૂઆતમાં દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને પણ યમરાજાને, પણ એણે પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢાડી અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. નચિકેતા પહોંચ્યા ત્યારે યમપુરીમાં એને પ્રવેશ ન મળ્યો, કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે અને લઈ જાય એને પ્રવેશ મળે, પોતાની મેળે તો કોઈ જાય એને પ્રવેશ ન મળે. એને દરવાને રોક્યો કે ભાઈ, તારો મૃત્યુને વાર છે, તો મૃત્યુ પહેલાં અહીંયા કેવી રીતે પહોંચી ગયો? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે. પણ એ ત્યાંથી પાછો નહીં આવ્યો, ત્યાં જ બેસી ગયો. યમરાજ બહાર હોવાથી 3 દિવસ ના આવ્યા, તો 3 દિવસ સુધી એ ભૂખ્યો તરસ્યો યમપુરીના દરવાજા ઉપર યમરાજની પ્રતીક્ષા કરતો બેઠો રહ્યો. યમરાજ આવ્યા ત્યારે એણે જાણ્યું કે એક બાળક છે અને તપસ્યાથી પ્રસન્ન છે, સ્વયં યમરાજાને જ મળવું છે અને 3 દિવસથી મોઢામાં પાણી મૂક્યા વગર એ ત્યાં બેઠો છે. સંકોચ થયો. યમરાજાને થયો, બાળક બોલાવ્યા વગર મારે દરવાજે અને તપશ્ચર્યા કરે છે. તાત્કાલિક એની પાસે ગયા, પણ એને એમ થયું કે આની સાથે હું સમાધાન કરું. એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે તું 3 વરદાન માગ, તું આ મૃત્યુવાળી વાત છોડ, 3 વરદાન માગ. નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું, જે પિતાએ ક્રોધમાં આવીને એને મૃત્યુને સમર્પિત કર્યા, એ પિતાનો સ્નેહ કાયમ મળે એવું વરદાન માગ્યું. બીજું વરદાન એને અગ્નિવિધિનું જ્ઞાન જોઈએ છીએ, મારે પેલો યજ્ઞ જોયો હતો એના સંદર્ભમાં. અને ત્રીજું વરદાન એણે માગ્યું કે આત્મજ્ઞાન મને મળે, મૃત્યુનું રહસ્ય મને જાણવા મળે, એવી તમે કશીક વાત કરો. યમરાજા નચિકેતાના ત્રીજા માગેલા વરદાનને ટાળવા માગતા હતા. પહેલા બેમાં તો કશો વાંધો નથી, પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો ખૂબ લોભ આપ્યો. બોલ, તારે શું જોઈએ છીએ? તને આટલી બધી સંપત્તિ આપું. પણ નચિકેતા ટસનો મસ ન થયો, અડગ રહ્યા, લોભની કોઈ અસર ન થઈ. ત્યારે યમરાજાએ વિવશ થઈને એને 5
પ્રશ્નોના જવાબ આપવા પડ્યા. એ પાંચ પ્રશ્નોના જવાબ હું અને તમે જો આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. પહેલો પ્રશ્ન એને પૂછ્યો, શરીરથી કેવી રીતે બ્રહ્મ જ્ઞાન અને તેના દર્શન થાય, જે મને તમને સૌને અત્યારે મૂંઝવે છે. યમરાજાએ ઉત્તર આપ્યો, મનુષ્ય શરીર એક બ્રહ્મનગરી છે. જો બ્રહ્મ દર્શન શરીર દ્વારા, મનુષ્ય શરીર એ બ્રહ્મનગરી છે. એમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કોણ, મુખ બ્રહ્મરંધ્ર, નાભિ, ગુદા અને શિશ્નના રૂપમાં 11 દરવાજા છે. આ નગરીના 11 દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને જે સમજી જાય છે તે વ્યક્તિ દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે અને એને જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે. મિત્રો, યમરાજાનું કહેવું એટલું જ છે કે તમારે બ્રહ્મને ક્યાંય શોધવાની જરૂર નથી, તમારું શરીર પોતે બ્રહ્મનગરી છે. બીજો બહુ મહત્વનો પ્રશ્ન એણે પૂછ્યો કે આત્માનું શરીર સ્વરૂપ શું છે, એનું કોઈ શરીર છે, શું આત્મા મરી જાય છે શરીર મરે પછી? યમરાજાએ ઉત્તર આપ્યો, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય. મનુષ્ય શરીરનો નાશ થયા પછી પણ આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ દુઃખ ભોગ વિલાસ એ બધાથી પર છે. આત્માનો ન કોઈ જન્મ હોય કે ન કોઈ મૃત્યુ હોય, એનો અર્થ એવો કે સદા આઝાદ છે અને અમર હોય છે. આપણે જે શરૂઆતમાં આ દેહ અને આત્મા એ વચ્ચેની વાત કરતા હતા, એ હવે સમજાશે કે આત્મા છે એનો ખરેખર કોઈ સ્વરૂપ નથી, સ્વરૂપ છે તે દેહનું છે. ત્રીજો પ્રશ્ન પૂછાણો, જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે? સુંદર જવાબ મળ્યો, એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનિઓમાં જન્મ થાય છે. એટલે તમે પરમાત્મા પ્રત્યેનું સમર્પણ કેટલું છે એના ઉપર સૌ આધાર છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતો, એટલે કે આપણે જેને નાસ્તિક કહીએ છીએ, અલ્લડ કહીએ છીએ, તો અલગ અલગ યોનિમાં તે ભટક્યા કરે છે. જે લોકો ખૂબ વધારે પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ જીવજંતુ જેવી યોનિમાં જન્મ લે છે, એટલે એને વધુ વર્ષ અહીં કાપમાં પડે છે. ચોથો પ્રશ્ન પૂછ્યો, શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય, શરીરમાં શું રહી જાય? યમરાજે જણાવ્યું કે આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિય જ્ઞાન આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં એ પર બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય છે. મૃત શરીર છે એમાંથી ઇન્દ્રિય જ્ઞાન જતું રહ્યું અને એનો પ્રાણ જતો રહ્યો. આપણને ખ્યાલ છે કે આપણો ગમે તેટલો વહાલો સ્વજન હોય, આપણો કુટુંબી હોય, પણ એ દેહ છોડી દે છે પછી આપણો એની સાથેથી માયા મમતા છૂટવા લાગે છે. અને છેલ્લો પ્રશ્ન, બહુ મહત્વનો પ્રશ્ન, કે આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે? આ જવાબ સાંભળવા જેવો છે. યમરાજે જણાવ્યું, ઓમ એ પરબ્રહ્મના પ્રતીકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે. મને ને તમને ખ્યાલ છે કે આપણા શાસ્ત્રોના લગભગ કંઠસ્થ થયેલા શ્લોકો ઓમથી શરૂ થાય છે. ઓમ નમો અરિયંતાણામ, ઓમ છે એનો મુખ્ય પરમાત્મા સ્વરૂપ છે. અંતમાં યમરાજ નચિકેતાને એવું કહે છે કે પૃથ્વી પર જ કંઈ પણ થઈ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે થતું હોય છે, પરંતુ જો સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી પડતી નથી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ સામનો કરવો પડે છે. આપણે માનીએ છીએ કે આગલા જન્મના ફળ આપણે ભોગવીએ છીએ, એ એટલું સાચું નથી. આ જન્મમાં પણ એવા પાપ કરીએ તો ફળ ભોગવવાનું આપણા ફાળે આવતું હોય છે. આ વાત એટલા માટે બહુ મહત્વની બને છે
કે સામાન્ય રીતે આપણે આપણી એકદમ નજીક હોય, આપણી અંદર હોય, તેને આપણે ઓળખી શકતા હોતા નથી. સુંદર મજાની વાત આપણે સૌ જાણીએ છીએ કે શિવજીએ જ્યારે એક વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલય ઉપર એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું, ત્યારે એ એવું સ્વરૂપ હતું, શિવ સ્વરૂપ, કે જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. અને આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા, પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું. મને ને તમને એ માહિતીથી બરાબર પરિચય છે કે એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. અને પરિણામે જ્યારે તમારો પ્રેમ અથવા તો ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યેની, કોઈ ઈશ્વરીય તત્વ પ્રત્યેની ભાવના કે પ્રેમ પ્રબળ થાય, ત્યારે ભક્તિમાં પરિણામે, અને ભક્તિમાં પરિણામે ત્યારે પછી ભક્ત અને પ્રભુ ભગવાન બે અલગ રહી શકતા નથી. એમ કહેવાય છે કે શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા. આપણે ત્યાં અર્ધાંગિની શબ્દ આપણે પત્ની માટે વાપરીએ છીએ, એ અર્ધાંગિની શબ્દ આમાંથી આવ્યો છે. અર્ધું અંગ જ છે, અલગ નથી, અર્ધું અંગ છે. તો આવી આપણી ભાવના ભક્તિમાં પરિણામે તો શિવ પાર્વતી એક થઈને જીવે એવું બની શકે. એક બહુ જાણીતા જૈન ગુરુ ઇનો એમનું નામ, અને બહુ સિદ્ધ હસ્ત જૈન ગુરુ, અને જૈન ગુરુ ઇનો પોતે આત્મજ્ઞાની, બહુ જ પ્રખર પ્રબુદ્ધ આત્મજ્ઞાન. એ કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે મને અહીંયા રહેવું છે મઠમાં. તો બીજા જૈન ગુરુએ કહ્યું કે આવો. એમણે કહ્યું કે હું આત્મજ્ઞાની છું. પણ આ જેવું કહ્યું એટલે પહેલાં મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું તમે રસોઈ ઘરમાં કામ કરો. થોડી વાર વિચિત્ર તો લાગ્યું એનોને, પણ એણે રસોઈ ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. પણ રસોઈ ઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું, અને રસોઈમાં તલ્લીન બની ગયા, તલ્લીન બની ગયા. અને તલ્લીન બનીને 12 વર્ષ સુધી રસોઈ કામ કર્યું, રસોઈ ઘરમાં ઊંડાણથી જીવપૂર્વક કામ કર્યું. અને પરિણામે એ ઈનો છે કે જે ઉર્જાથી આત્મજ્ઞાની હતા, પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, તેની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણને નથી કહેતા આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરો તે પૂર્ણતાથી કરો, એવો સુંદર મજાનો સંદેશ આપે છે. આત્મજ્ઞાની માણસ કેવો હોય, કેમ પારખી શકીએ, અથવા આપણે એના જેવા બનવું હોય તો કેવા બનવું જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં કોઈ એક સુંદર મજાના દીપકને પકડીને એ પ્રમાણે જીવવાનું શરૂ કરીએ. આ પર્યુષણમાં આપણે વચનબદ્ધ થઈએ, પ્રતિજ્ઞાબદ્ધ થઈએ. તો એવા એક જ્ઞાની પુરુષ જે આત્મજ્ઞાની છે એના વિશે મારે વાત કરવી છે. બૌદ્ધ ગાથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. આ ઘણા બધા બૌદ્ધ સાધુઓમાંથી એક બુદ્ધ સાધુ ઘણા દિવસથી બીમાર હતા. બીમારી વધતી ગઈ, એનાથી બેસી ન શકાય, ઝાડો પેશાબ છે એ પથારીમાં કરવા પડે, આવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ મોઢા ઉપર રૂમાલ મૂકી અને આગળ નીકળી જાય, કોઈની નજીક ના આવે. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા, અને ભગવાન બુદ્ધ જેવા પસાર થયા એટલે એ વિહારમાં આવી ચડ્યા કે તરત જ એને ખ્યાલ આવ્યો કે આ સાધુ તો બીમાર છે, અને તુરત જ એને પાસે દોડી ગયા, એમને સ્વસ્થ બનાવ્યા, એમની બધી ગંદકી દૂર કરી, એમને જે થઈ શકે તે બધું જ પોતાને હાથે પોતે કર્યું, અને પેલા સાધુને બીમારીની એક ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જ્યારે ભગવાન બુદ્ધ ત્યાંથી પસાર થવાનું વિચારતા હતા, ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડી આવ્યા, અને ભિક્ષાઓ દોડી આવ્યા અને તરત જ કહેવા લાગ્યા કે અરે અરે અરે, તમે આ શું કરો છો? હવે આપણને વિચાર થાય
કે ભિક્ષુઓ પહેલા કેમ એની સેવામાં ન ગયા? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે ભિક્ષુ થયા હતા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો, પણ એકત્વ હું અને તું વાળી વાત જે શરૂઆતમાં કરી એનામાં ઉતરી નહોતી. તો ભગવાન બુદ્ધ કેમ ગયા? ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મોપમ્ય નામનો એક શબ્દ છે, એ આત્મોપમ્યનો એટલો વિકાસ થાય કે તમે આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત ન રહી શકો. એ સ્થિતિને પણ સમસંવેદના જેને આપણે કહીએ એ અનુભવવા લાગો. આ પ્રસંગ માત્ર ભગવાન બૌદ્ધ સાથે બન્યો છે એવું માનીને આપણે એમને વિચારીએ કે આ શાસ્ત્રોમાં લખ્યું છે. પંડિત શુક્લાલજીનું નામ જૈનોએ બહુ સારી રીતે સાંભળ્યું છે, પ્રજ્ઞાચક્ષુ પંડિત શુક્લાલજી. પંડિત શુક્લાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે 1951માં ચોમાસામાં બનારસમાં એકવાર મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે એટલું ધગી રહ્યું હતું, માથું ફાટફાટ થતું હતું, હું તરફડતો હતો, પથારીમાં પડ્યો હતો. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય, બધા મારી હાલત જોવે, પણ માત્ર પૂછી પૂછીને જઈને પ્રતિક્રમણમાં બેસી જાય. જો જરા આ વાતને આપણે સમજીએ, કારણ કે શ્રાવકની વાત છે, આવું આપણે રોજ બનતું હોય છે. પસાર થાય, કેમ છો પૂછીને આગળ જાય અને પ્રતિક્રમણમાં લાગી જાય, એમાં પાછળ ન રહી જવાય એની ચાહત રાખે. બરાબર એ સમયે પુણ્ય વિજયજી મહારાજના ગુરુ કાંતિ વિજયજી ત્યાં હતા, એ પસાર થયા, બહુ વૃદ્ધ થઈ ગયા હતા. એઓ પંડિત શુક્લાલજી પાસે આવ્યા. આવીને એ જાતે પંડિત શુક્લાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મૂકવા લાગ્યા. એ જોઈને બધા શ્રાવકો દોડી આવ્યા. અરે અરે મહારાજ, આપા શું કરો છો, આપા શું કરો છો? આપને કદાચ ખ્યાલ છે કે જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી, પણ કાંતિ વિજયજી મહારાજે તો આ ગૃહસ્થ એવા પંડિત શુક્લાલજીની પોતે સેવા શરૂ કરી. હવે આપણે વિચારવાનું એ રહે છે કે કેમ આવું બન્યું. આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા? આ પ્રશ્ન નથી, વિચાર છે. પણ આ વિચારનો એક સીધો સાદો જવાબ એ છે કે જેણે જ્ઞાન પચાવ્યું છે તેને નાના મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂજી જ જાય છે, કરવો નથી પડતો, વિવેકપૂર્ણ વ્યવહાર સૂજી જાય. પણ જેણે જ્ઞાન પચાવ્યું નથી ને ઉપર છલ્લી પોથી પડી પડી જગમુવામાં જે ભળેલા છે, એ ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે તો કાં એ વેદ્યો બની જાય છે અને કાં અંધભક્ત બની જાય છે. આપણે યાદ એ રાખવું પડે કે આપણે ખરેખર વિજયજી મહારાજની જેમ બીમાર વ્યક્તિ પાસેથી નીકળી અને સેવા કરવાની ઈચ્છા થાય એવા વ્યક્તિત્વ બનવું પડશે. આપણે આ કિસ્સામાં બને છે એવું મિત્રો કે આપણી આસપાસ બધું છે, બધા સુખ છે, બધો જ આનંદ છે, બધો જ સંતોષ છે, છતાં આપણે એ પ્રાપ્ત કરી શકતા નથી. ખલીલ જિબ્રાનની એક સુંદર મજાની વાર્તા છે, ગોડ્સ ફૂલ, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ એટલે કેવો? કે રણ પ્રદેશમાંથી ચાલતો થયો ને ચાલતો 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 નીકળી પડ્યો, તે ક્યાં પહોંચ્યો? એક નગરમાં પહોંચ્યો, મહાકાય નગરમાં પહોંચ્યો. ચો તરફ મોટી મોટી લાઈટો, ઝાક ઝમાળ, જાહો જલાલી, રથની જેમ ગાડીઓ ચાલી જાય, અને એ તો આભો બનીને બધું જોવા લાગ્યો, કારણ કે એણે જિંદગીમાં આવું કશું જોયું નહોતું. ફરતો 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 ચાર આંખ કરતો જાય, વિસ્મય પ્રાપ્ત કરતો જાય, સ્તબ્ધ થતો જાય ને આગળ ગયો. ઘણું બધું ફર્યો, થોડી ભૂખ પણ લાગી. ત્યાં એક બહુ મોટી એવી જગ્યા જોઈ કે જેમાં બધા મોટા મોટું મકાન હતું, ભવન હતું, અને બધા લોકો એની ગાડી પાર્ક કરીને એમાં જતા હતા, એટલે એ પણ એમાં જ ઘૂસી ગયો, દાખલ થયો. દાખલ થયો ને દરવાને બારણું ખોલી આપ્યું, બારણું ખોલી આપ્યું એટલે અંદર ગયો. અંદર મોટા મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી, અને એણે જોયું કે લોકો જઈને બેસી જતા હતા અને બધા બીજા લોકો એને પીરસવા લાગ્યા, એ પણ જઈને બેસી ગયો.
આશ્ચર્ય આશ્ચર્ય હતું. એને એમ હતું કે કોઈ રાજાનું અમોટું નગર છે અને આ રાજકુંવર તરફથી આજે કોઈને પાર્ટી જેવું આપતા લાગે છે, સરસ મજાનો ઉત્સવ છે. એટલે એ પણ એમાં બેસીને જમી લીધું. જમીને બહાર નીકળ્યો અને એક બહુ મોટા હટ્ટાકટ્ટા સિપાહી એને રોક્યો. રોકીને પેલો તો ભાષા આવડતી નહોતી, કાંઈ સમજતો નહોતો, એટલે કહ્યું કે ભાઈ તમારું બિલ ચૂકવાનું નથી. તો આ તો આભો થઈને એની સામે હસવા લાગ્યો. એટલે પેલા માણસે ગમે તે કર્યું કે જે થયું ત્યાં અચાનક 8-10 પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. ગોઠવાઈ ગયા અને આ કશું વિચારે એ બધા સામું ખાલી હસ્યા કરે, ઝૂક્યા કરે. અને એ પોલીસોએ ઉપાડ્યો અને એને એક ખટારીમાં નાખી અને એક મોટા ભવનમાં લઈ આવ્યા. ત્યાં એક ફરફરતી ગાડીવાળો ન્યાયાધીશ બેઠો હતો, એની પાસે આવીને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા, આ બધાના મોઢા સામું જોયા કરે કે આ બધા શું કરે છે. એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ વડીલ રાજા પાસે લઈ આવ્યા છે અને એ બધા આંદરો અંદર કશીક મારા વખાણની વાત કરે છે. એટલે રાજી થાય એ લાંબી દાઢીવાળા ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યું, હસતો જાય ને ઝૂકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશું મેળ નહીં પડે, એટલે એને સજા ફરમાવી કે આને ઊંધે ગજડે બેસાડો, આખા નગરમાં ફેરવો અને પછી છોડી મૂકો. બે જણાએ બાવડું પકડીને ઊંધા ગઢેડે બેસાડ્યો. એ તો રાજી થઈ ગયો કે મારા આવવાથી નગરના લોકો રાજી થાય એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરવા લાગે છે. ફેરવાઈ ગયું ને એક બાજુ મૂકી દીધો, ફરી વારે ચાલવા લાગ્યો. ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મૂર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન એમ કહેવા માગે છે આ વાર્તાના ભાવથી કે પેલો રણમાંથી આવ્યો તો અજાણ્યો માણસ, સાવ અવાચક જેવો, ભાષા ન જાણતો એવો, એ એક એવી જગ્યાએ જઈ ચડ્યો પણ ત્યાં એને દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસતે મોઢે સ્વીકાર્યું, જે સામે આવ્યું એની સામે ઝૂક્યો, હસ્યો, જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન એમ કહેવા માગે છે આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ખરેખર તમારે હું કંઈ નથી, જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે એવા ભાવમાં જવું પડે. મિત્રો, વાતનું સમાપન કરું. આવા જ એક બીજા બહુ મોટા સમર્થ લેખક એકાર્ટ ટોલે આવી જ વાત આપણને બહુ જ ટૂંકમાં સમજાવે છે. એ કહે છે કે હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે ભાંગેલા તૂટેલા ખોખા ઉપર અને પોતાનો પાત્ર છે આગળ ધરીને અંદર પૈસા માગે છે. એક બે દિવસ તો ત્યાંથી પસાર થયા અને પોતે કશું કાપ્યું. એક દિવસ એને વિચાર આવ્યો, પોતે આ વિસ્તારના હતા, જાણીતા હતા, એટલે એને ઊભા રહીને પહેલાંને પૂછ્યું કે તને ખબર છે તું શેના ઉપર બેઠો છો? તો કે હા, હું તો ખોખા ઉપર બેઠો છું. શેનું ખોખું છે? તો કે ભાંગી દેલું, તૂટેલું, અહીંયા પડ્યું હતું, ગંદુ, એટલે એની ઉપર હું બેઠો છું. કેમ, તમને કાંઈ વાંધો છે? તો કે ના, મને વાંધો નથી, પણ તને ખબર નથી કે તું કયા ખોખા ઉપર બેઠો છો. એટલે પેલો માણસ થોડો અચંબિત થયો અને તાત્કાલિક ઊભો થઈ ગયો. એટલે કાટોલે માણસને કહ્યું કે ખોખું ખોલ, અને ખોખું ખોલ્યું. ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે સોનાથી લથપથ એ ખોખું હતું. આટલું કહીને ચાલતા થઈ ગયા. એ કાર્ડ પણ ઈશારામાં કહેનારા કહાનીકાર હતા, બહુ મોટા ચિંતક હતા. એ કહેવા માગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાસો ઠાસ જ્ઞાન અંદર ભર્યું છે. ક્યાં? આપણી અંદર. આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં, પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માગી રહ્યા છીએ, બહારથી કંઈક મેળવવાના વ્યર્થ પ્રયત્નો કરી રહ્યા છીએ. જરૂર આપણે ઊભા થઈને આપણી પેટી ખોલવાની જરૂર છે, આપણો માઇલો ખોલવાની જરૂર છે, આપણા અંતરાત્મામાં ઉતરવાની જરૂર છે અને જે છે તેનો પેલા જિબ્રાનની વાર્તા પ્રમાણે સહજ ભાવે સ્વીકાર કરવાની જરૂર છે. આ સ્વીકાર થઈ શકે અને જો પહેલા જિબ્રાનના ગોડ્સ ફૂલ જેવી દશામાં આપણે આવી શકીએ ત્યારે માનવું કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. સમાપન કરું. આ 75મું વર્ષ ઉજવીએ છીએ ત્યારે મહાત્મા ગાંધીના સ્મરણથી મહાત્માજીએ સુંદર મજાના આપણને એકાદશ વ્રતો આપ્યા.
સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ન ઉભડાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા. મિત્રો, નિરાતે બેસીને આ પર્યુષણ પર્વમાં 11 વ્રતો બરાબર આપણે મનમાં ઉતારીએ, એ પ્રમાણે જીવવાનું શરૂ કરીએ, તો હું માનું છું કે આપણને પસંદ પડી જાય એવું આત્મજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરીશું. એ આત્મજ્ઞાન આપણું આત્મબળ હશે. નમસ્કાર.